नगरपालिका वोर्ड नंबर 4 में कॉर्पोरेटरों की बेदरकारी कारण पूरती सफाई न थता गंदगी साम्राज्य फरी वळ्यु होवाना स्थानिक लोगों आक्षेप कर्या। पालनपुर नगरपालिका वोर्ड नंबर 4 विस्तार में कॉर्पोरेटरों की बेदरकारी कारण सफाई पूरता प्रमाण में न थता गंदगी साम्राज्य फरी वळ्यु होवाना स्थानिक लोगों आक्षेप कर्या। વધુમાં વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને પાણી પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય ખદબદી ઉઠતા રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તો જવાબદાર કોણ? બીજી બાજુ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં અને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે અને જાહેર માર્ગ ઉપર ગંદકીના કારણે ચાલી શકાય તેમ નથી, ત્યારે બીજી બાજુ ચૂંટણીના સમયે કોર્પોરેટરો ફક્ત મત લેવા આવે છે અને અત્યારે કોઈ પણ મત વિસ્તારના લોકોની સાર સંભાળ લેવા આવતું નથી, જેથી સત્વરે આ વિસ્તારની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા મીડિયા સમક્ષ માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, બળદેવરાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા। भाई इधर 4 मेंबर है पर एक मेंबर आता नहीं है, ने कैसा गंदवेड़ा है हमारे मोहरम आवे पण आवे ताजी है केवी तरह रखने के ऐसे गंदवेड़े में खाली वोट लेना है तो आवे पीछे शक्ल भी नहीं बिताते के कया मेंबर है के कया चूटणी वाला है हमारे का करने का। गफूर खान मोहम्मद खान सिंधी बोलो छु डंकी पास એટલે અમારે મોહરમ રાજરી નો આવે છે રાખડો ગંદકી કેટલી છે અને પબ્લિક આવવાનું જવાનું તકલીફ થાય છે બહુ, બચ્ચા સ્કૂલોમાં નથી જઈ શકતા, પછી આ બધું શું કોઈ કોઈ ચારે મેમ્બર કોઈ દેખા નથી અભી તક।